છોટાઉદેપુર માં પ્રતાપ નગર થી મધ્યપ્રદેશ ના અલીરાજપુર ની નવી ટ્રેન ને સાંસદ ગીતાબેન રાઠવાએ લીલી ઝંડી આપી હતી. આજે છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ આનંદનો દિવસ, આમ કહીએ તોય ખોટું નથી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને કેબિનેટ મંત્રી વૈષ્ણવીજીએ આજે વડોદરા પ્રતાપનગરથી અલીરાજપુર, આમ તો ત્રણ ટ્રેનો ઓલરેડી ચાલુ છે, પરંતુ આજે એક નવી ટ્રેન આપીને આ જિલ્લાને ખૂબ આશીર્વાદ મળ્યા છે. આ ટ્રેન મારફતે અલીરાજપુરથી એટલે કે મધ્યપ્રદેશના પ્રવાસીઓ પણ અહીંયા ગુજરાતમાં વડોદરા હોય, છોટાઉદેપુર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે એમને સરળતા થશે. આ ટ્રેન આપવા બદલ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને એમની ટીમને પૂરા છોટાઉદેપુર જિલ્લા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો, આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો.